विष्णु सहस्र नाम स्तोत्रनो 71મો નામ મંત્ર છે. આ ભગવદ્ ગુણદર્પણ ભાષ્ય નિવિષ્ય ભાષ્યકાર આચાર્ય શ્રી પરાશર ભટ્ટરે હિરણ્ય ગર્ભ આ નામ મંત્રનો અર્થ પ્રકરણને અનુસારે વ્યુત્પત્તિ પૂર્વક એવો કરેલો છે કે ઉચિતેન દેશેન વિશિનષ્ટિ હિરણ્ય ગર્ભ હિરણ્યમ પરમમ ધામ તત્ર નિત્ય નિવાસા તસ્ય ગર્ભભૂત. ભાષ્યકાર આચાર્ય શ્રી પરાશર ભટ્ટર વિવરણ કરતા સમજાવે છે કે આલોકને વિશે જે હિરણ્ય છે, જે સુવર્ણ છે, એ એક શુદ્ધ દ્રવ્ય છે. સોનું જે રીતે એક શુદ્ધ દ્રવ્ય છે, એ જ રીતે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ છે એ પણ નિત્ય નિર્દોષ શુદ્ધ સત્વાત્મક એક દ્રવ્ય છે. તેથી એ બ્રહ્મપુર ધામને અહીં હિરણ્યમ આવા નામથી કહેલું છે. અને એ હિરણ્ય નામનું જે બ્રહ્મપુર ધામ છે એ ધામ ભગવાન નારાયણ વિષ્ણુના ગર્ભરૂપ છે. અર્થાત એ હિરણ્ય નામના બ્રહ્મપુર ધામરૂપી ગર્ભમાં ભગવાન નારાયણ વિષ્ણુનો નિત્ય નિવાસ છે. એટલા જ માટે એ વિષ્ણુને હિરણ્ય ગર્ભ આવા નામથી કહેલા છે. તદુક્તમ મુંડકોપનિષદિ હિરણમયે પરિલોકે વિરજમ બ્રહ્મ નિષ્કલ્પમ તચ્છુભ્રમ જ્યોતિષામ જ્યોતિસ્તદ્યદ આત્મવિદો વિદુ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. આ શ્રુતિનું તાત્પર્ય એવું છે કે હિરણ્ય શબ્દથી કહેલા શુદ્ધ સત્વાત્મક સર્વશ્રેષ્ઠ એવા બ્રહ્મપુર ધામને વિશે સૂર્ય પ્રકાશિત થતો નથી, સૂર્ય પ્રકાશી શકતો નથી, ચંદ્ર તો પ્રકાશહીન થઈ જાય છે, તથા તારાઓ તો સંપૂર્ણ બુજાઈ જાય છે, ત્યાં વીજળી પણ ચમકી શકતી નથી, તો પછી પાર્થિવ અગ્નિ તો કેવી રીતે ચમકી શકે, કેવી રીતે પ્રકાશી શકે, ન જ પ્રકાશી શકે. આવા શુદ્ધ સત્વાત્મક હિરણ્ય નામના ધામને વિશે શુદ્ધ સત્વાત્મક નિર્દોષ અતિશુદ્ધ તેજસ્વીઓનું પણ તેજસ્વી એવું એક તત્વ રહે છે કે જે તત્વને બ્રહ્મજ્ઞાનીઓ પરબ્રહ્મ નારાયણ વિષ્ણુ આવા નામથી કહે છે. તો આમ જ્યાં કહેલું છે ત્યાં પણ હિરણ્ય આવા નામનો બ્રહ્મપુર ધામ છે. અને એ બ્રહ્મપુર ધામને વિશે ભગવાન નારાયણ વિષ્ણુનો નિવાસ છે, તેથી એ વિષ્ણુને હિરણ્ય ગર્ભ આવા નામથી કહેલા છે. તથા ચ આરણ્યકે પુરમ હિરણમયીમ બ્રહ્મા વિવેશ અપરાજિત. આ આરણ્યક શ્રુતિને વિશે પણ પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્માજીએ હિરણ્ય નામના અપરાજિત એવા બ્રહ્મપુર ધામમાં પ્રવેશ કર્યો. તો અહીં પણ બ્રહ્મપુર ધામને હિરણ્ય આવા નામથી કહેલું છે. અને એ હિરણ્ય નામથી કહેલા બ્રહ્મપુર ધામને વિશે ભગવાન નારાયણ વિષ્ણુનો નિત્ય નિવાસ છે, તેથી તેને હિરણ્ય ગર્ભ આવા નામથી કહેવાય છે. તથા ચૈતરીયારણ્યકે હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત. આ સુરતીને વિશે પણ ભગવાન નારાયણ વિષ્ણુને હિરણ્ય ગર્ભ આવા નામથી કહેલા છે. સાક્ષાત હિરણ્ય ગર્ભ આવા નામ વડે કરીને નારાયણ વિષ્ણુનો જ નિર્દેશ કરેલો છે. તથા ચ મહાભારતે હિરણ્ય ગર્ભમ અમૃતમ ભૂગર્ભમ તમસઃ પરમ. અહીં પણ હિરણ્યમ આવા નામથી ભગવાનના ધામને જ કહેલું છે. અને
એ હિરણ્ય નામના ધામને વિશે ભગવાન નારાયણ વિષ્ણુ નિત્ય નિવાસ કરીને રહેલા છે, તેથી અહીં સાક્ષાત હિરણ્ય ગર્ભ આવા નામથી ભગવાન નારાયણ વિષ્ણુનો જ નિર્દેશ કરેલો છે. ભગવદ્ ગુણ દર્પણ ભાષ્યને અનુસારે આ 71માં નામ મંત્રના વિવરણનો નિષ્કર્ષ એવો છે કે હિરણ્યમ પરમ ધામ હિરણ્યસ્ય સમાનતઃ હિરણ્ય ગર્ભ સપ્રોક્તઃ તસ્મિન વસતિ યઃ સદા. આ શ્લોકને વિશે હિરણ્ય ગર્ભ આ 71માં નામ મંત્રની નિરુક્તિ એવી કરેલી છે કે હિરણ્ય એટલે સુવર્ણ, સુવર્ણ અર્થાત સોનું. સોનું જે રીતે એક શુદ્ધ દ્રવ્ય છે એ જ રીતે બ્રહ્મપુર ધામ પણ એક નિર્દોષ શુદ્ધ સત્વાત્મક દ્રવ્ય છે, તેથી સુવર્ણની પેઠે જ બ્રહ્મપુર ધામને પણ અહીં હિરણ્યમ આવા શબ્દથી કહેલું છે. સોનાને જે રીતે હિરણ્યમ આવા નામથી કહેવામાં આવે છે એ જ રીતે બ્રહ્મપુર ધામને પણ અહીં હિરણ્યમ આવા નામથી કહેલું છે. અને હિરણ્ય નામના બ્રહ્મપુર ધામને વિશે જે ભગવાન નારાયણ વિષ્ણુ નિત્ય વસે છે એટલા જ માટે એ વિષ્ણુને અહીં હિરણ્ય ગર્ભ આવા નામથી કહેલા છે. આ રીતે આ 71માં નામ મંત્રની વ્યાખ્યા અહીં સમાપ્ત કરેલી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.